कार्यक्षेत्रनो मापक्रम खूबज अगत्यनो पॉइंट आगळना जो कोई पॉइंटमांथी एमसीक्यू बनावो होय तो आमांथी ज बनावे छे। बराबर, तो पहला लंबाई नी वात करिए, तो लंबाई में क्या थी क्या सुधीनो अभ्यास भौतिक विज्ञान में करवामां आवे छे, तो एमां न्यूक्लियस नी त्रिज्या 10^-14 मीटर थी अपना अवलोकित विश्व नी लंबाई 10^-26 मीटर। बराबर, आटला विस्तार नो अभ्यास भौतिक विज्ञान में करवामां आवे, नाना में नानो न्यूक्लियस नी त्रिज्या, मोटा मोटो अवलोकित विश्व नी लंबाई, तो न्यूक्लियस की त्रिज्या 10^-14 मीटर क्रम नी होय, हमने आपणुं जे अवलोकित विश्व छे एनी लंबाई 10^26 मीटर होय। तो खास याद राखजो, परीक्षा में पूछे छे कि लंबाई मापक्रम नो विस्तार खाली जगह होय छे। हवे आनी अंदर एमना मापक्रम नो गुणोत्तर पूछे कि लंबाई ना मापक्रम नो गुणोत्तर खाली जगह हो, तो गुणोत्तर एटले आना छेद मा 10^26 ना छेद मा 10^-14 मीटर, मीटर कैंसल થઈ જાય, આપણે શીખવાડેલું કે -14 ઉપર જાય તો +14 થઈ જાય, આધાર સરખો તો ઘાતોનો સરવાળો 26 + 14 આવશે 10^40। ઘણી વખત આ પ્રશ્ન 1 માર્ક્સના એમસીક્યુમાં પૂછાઈ ગયો કે ભૌતિક વિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં લંબાઈના માપક્રમનો ગુણોત્તર ખાલી જગ્યા હોય છે, કેટલો આવશે 10^40। ખાસ યાદ રાખજો, લંબાઈના માપક્રમનો ગુણોત્તર 10^40 યાદ રહી ગયો, માપક્રમ કેટલો 10^-14 મીટર થી 10^26 મીટર, અને જો ગુણોત્તર પૂછે તો 10^40। બરાબર, યાદ રહી જશે, ઓકે। બીજો એક પ્રશ્ન જે અવારનવાર પૂછાયેલો છે કે હવે આપણે સમય જોઈતો હોય તો શું કરાય, તો કે લંબાઈના માપક્રમને પ્રકાશના વેગ વડે ભાગવાથી સમયનો માપક્રમ, સમયના માપક્રમનો વિસ્તાર મળે, આ પણ પૂછાઈ ગયેલું એમસીક્યુ છે અને બે રીતે પૂછે છે। પહેલો, લંબાઈના માપક્રમને ખાલી જગ્યા વડે ભાગવાથી સમયના માપક્રમનો વિસ્તાર મળે, તો જવાબ આવે પ્રકાશના વેગ। સમજાવું તમને હમણાં। બીજો એવું પૂછે, લંબાઈના માપક્રમને પ્રકાશના વેગ વડે ભાગવાથી ખાલી જગ્યાનો માપક્રમ મળે, તો સમય। જુઓ, આપણે વેગ નામની રાશિથી પરિચિત હશો તમે, વેગ એટલે શું, અંતર એટલે કે લંબાઈ ભાગ્યા સમય, બરાબર ને? તો જો તમે લંબાઈ જાણતા હોય, વેગ જાણતા હોય અને સમય જોતો હોય, તો સમયને કરતા બનાવી દો, સમય બરાબર શું થાય, લંબાઈ ભાગ્યા વેગ, તો લંબાઈનો માપક્રમ તો આપણને આવડે છે, યસ ના, -14 થી -10^26, પ્રકાશનો વેગ, તો કે પ્રકાશના વેગને સી વડે દર્શાવાય, એ હોય 3 × 10^8 મીટર પર સેકન્ડ, યાદ છે એવું? પ્રકાશનો વેગ કેટલો હોય ભાઈ, 3 × 10^8, ચલો અહીંયા આપણે 3 ને ધ્યાનમાં નહીં લેતા, તો -14 ના છેદમાં 10^8 થી 10^26 ભાગ્યા 10^8,
खबर पड़ी ने मैं लंबाई नो मापक्रम लख्यो माइनस 14 थी 26 अने ने प्रकाश ना वेग 10 नी 8 घात वडे भागी दीधा। चलो आनो सादरो बाबत हो गेला आवशे 8 ऊपर जाय तो केवा થઈ જાય माइनस, तो माइनस 14 माइनस 8 એટલે 10 ની માઈનસ 22 ઘાત સેકન્ડ થી 26 માંથી 8 જાય તો 18 પ્લસ 18 26 માઈનસ 8 એટલે 18 ઘાત સેકન્ડ। તો આ પણ એમસીક્યુ છે સમયનો માપક્રમ। સમયનો માપક્રમ કેટલો થશે 10 ની માઈનસ 22 કાટ સેકન્ડ થી 10 ની 18 કાટ સેકન્ડ। સમજા પડી? ખૂબ જ અગત્યનો પોઈન્ટ, આગળના પોઈન્ટ્સમાંથી જો કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આમાંથી જ પૂછે છે અને આમાંથી જ પૂછાયેલ છે, અત્યાર સુધીના પ્રશ્નો આમાંથી જ પૂછાયેલ છે। બરાબર યાદ રહી ગયું દરેકને? ઓકે, ત્યાર પછી દ્રવ્યમાનનો માપક્રમ। દ્રવ્યમાન એટલે દળ, કે ભૌતિક વિજ્ઞાનમાં નાનામાં નાનું દળ અને મોટા મોટું દળ કયું છે જેનો અભ્યાસ કરવામાં આવે છે? તો નાનામાં નાનું દળ એટલે ઇલેક્ટ્રોનનું દળ, જે 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત હોય, પણ 9.1 ને આપણે 10 લઈએ તો 10 ની માઇનસ 30 ઘાત કિલોગ્રામથી આપણા અવલોકિત વિશ્વનું દળ 10 ની 55 ઘાત કિલોગ્રામ। તો દ્રવ્યમાનનો વિસ્તાર કેટલો થશે? 10 ની માઇનસ 30 ઘાત કિલોગ્રામ, જે કોનું દળ છે ભાઈ? ઇલેક્ટ્રોનનું દળ, અને આ કોનું દળ છે? અવલોકિત વિશ્વનું દળ, આપણું જે આખું વિશ્વ છે એનું દળ। તો ભૌતિક વિજ્ઞાનમાં દળનો માપક્રમ જણાવો, આવું કે તો શું જવાબ લખવાનો? 10 ની માઇનસ 30 ઘાત કિલોગ્રામ થી 10 ની 55 ઘાત કિલોગ્રામ। તો આ ખૂબ જ અગત્યનું છે, એટલે એક વખત લખવું હોય તો લખી દો, એક વખત યાદ કરી લો અને ખાસ લખી દો, પણ તમને ભૌતિક વિજ્ઞાન વિશે વધારે માહિતી મળે એના માટે તમારો પોઈન્ટ છે ટેકનોલોજીના વિકાસમાં। ટેકનોલોજીના વિકાસમાં ભૌતિક વિજ્ઞાનનો ફાળો। આમ તો જો આને પૂરું લખવા જઈએ તો લગભગ આખો દિવસ નીકળી જાય, પણ આપણે થોડી ઘણી માહિતી આપીએ તો પહેલું, ઉષ્મા એન્જિનની જે શોધ થઈ એ ભૌતિક વિજ્ઞાનને આભારી છે। બરાબર, એની અંદર જે સુધારા વધારા થયા એના ઉપરથી આખું થર્મોડાયનેમિક્સ અસ્તિત્વમાં આવ્યું। ત્યાર પછી આપણે જાણીએ કે 19મી સદીમાં ઇંગ્લેન્ડની અંદર જે ઔદ્યોગિક ક્રાંતિ આવી હતી, આવું તમે સામાજિક વિજ્ઞાનમાં ભણેલા હશો, બરાબર, જેના લીધે વરાળ યંત્રની શોધ થઈ હતી। ત્યાર પછી જે કપડા બનાવતા મશીનો છે એમની પણ શોધ થઈ હતી, બરાબર। તો આ બધું ભૌતિક વિજ્ઞાનને આભારી છે। ત્યાર પછી જે વિદ્યુત અને ચુંબકત્વના નિયમો આવ્યા અને એના લીધે વાયરલેસ કમ્યુનિકેશન ની શોધ થઈ। આપણે મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, આ બધું વાયરલેસ કમ્યુનિકેશન છે। જુઓ, તમારી પાસે મોબાઈલ છે, સામે તમારા મિત્ર પાસે મોબાઈલ છે, તમે વાત કરી શકો છો, વચ્ચે કોઈ વાયર છે નહીં, તેને શું કહેવાય? યસ, વાયરલેસ કમ્યુનિકેશન, બરાબર। ત્યાર પછી રધરફર્ડ છે એણે પરમાણુ જે છે એમનો ખ્યાલ આપેલો અને એમાંથી ઉર્જાનું ઉત્સર્જન પણ સમજાવેલું, પણ જે થોડું
નિષ્ફળ ગયેલું, પણ એના પછી વૈજ્ઞાનિકોએ ન્યુક્લિયર રિએક્ટરની શોધ થઈ, જેના દ્વારા પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. ત્યાર પછી છેલ્લે લેટેસ્ટ શોધની વાત કરીએ તો સિલિકોન ચિપની શોધ થઈ, જેના લીધે આપણે જાણીએ કમ્પ્યુટર અને સુપર કમ્પ્યુટર અસ્તિત્વમાં આવ્યા. સિલિકોન ચિપ છે એની મદદથી આઈસી બનાવવામાં આવે, જેના વિશે આપણે થોડું બારમાં જોઈશું, જેના લીધે ટેકનોલોજીના વિકાસમાં ઘણો ફાળો મળ્યો. એના પછી તમે જાણો છો ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને લીધે જ વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરતા શીખવ્યું. પ્રવેગિત કરવું એટલે શું? તમે ચગડોળમાં બેસો તો ચગડોળ તમે જે ફેરવે છે એ પ્રવેગિત કરે, અને પ્રવેગિત થાય ને એટલે કણની ઉર્જા ઘણી વધી જાય. તમે આમ એક વ્યક્તિને પાળી ના શકતા હો, પણ ચગડોળમાં ખૂબ જ ફરી પછી છોડી દો તો ત્યાં 10 વ્યક્તિ ઊભા હશે, તો 10 એ 10 ને પાળી દેશે. બસ આવું જ આપણે 12માની અંદર વિદ્યુત ભારિત કણો છે એને પ્રવેગિત કરતા સાધનો સાયક્લોટ્રોન, વાંદીગ્રાફ જનરેટર, સિંક્રોટ્રોન વગેરેની વાત કરીશું, કે જે છેક પરમાણુના ન્યુક્લિયસ સુધી જઈ શકે, બરાબર. ત્યાર પછી રેડિયો, ટીવી જેવા સાધનો છે એમની શોધ પણ ભૌતિક વિજ્ઞાનને આભારી છે. ત્યાર પછી લેસર, જેનાથી દરેક પરિચિત હશે, લેસર, રડાર, માઇક્રોવેવ વિશે પણ માહિતી મળી. જુઓ લેસર ટેકનોલોજી આપણે જાણીએ, ખૂબ જ દૂરનું અંતર માપવું હોય તો લેસર દ્વારા એ માપી શકાય. ઘણા લોકો લેસરનો ઉપયોગ કૂતરાને હેરાન કરવા કરતા હોય, પેલી લેસર લાઇટ આવે ને, ટપકું કરો છો, ખબર ના પડે કે ક્યાંથી પ્રકાશ આવે, કૂતરાને એમ કે જીવડું છે, બિચારાને આખી રાત હેરાન કરે. રડાર આપણે જાણીએ કે કોઈ બીજા દેશનો અવકાશી પદાર્થ અથવા તો કોઈ અજાણિત અવકાશી પદાર્થ આપણા વિસ્તારમાં આવે તો એ રડાર દ્વારા જાણવા મળે. માઇક્રોવેવ, જેના લીધે કમ્યુનિકેશન, માઇક્રોવેવ ઓવન જેવા સાધનોની શોધ થઈ, રાઈટ. ત્યાર પછી એક્સરેઝ, ક્ષકિરણો કહીએ ને, ઈસીજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ, ESR ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ અને EMG જેવા સાધનોથી મેડિકલ ટેકનોલોજીનો વિકાસ થયો. જુઓ પહેલા કોઈનો હાડકું તૂટી જતું, ખબર નહીં કઈ જગ્યાએ તૂટ્યું છે, બસ એમને લાકડાથી બાંધી દેતા, પણ હવે આપણે જાણીએ એક્સરે દ્વારા જાણી શકાય કે તૂટ્યું છે કે નથી તૂટ્યું અને કઈ જગ્યાએ તૂટ્યું છે. એવી જ રીતના આપણા જે હૃદય છે એની એક્ટિવિટી ECG દ્વારા, જેને આપણે લાઈફ લાઈન કહીએ ને, એના દ્વારા જાણી શકાય. ESR, EMG આ બધા જ આપણા શરીરની એક્ટિવિટી જાણવા માટે વપરાતા સાધનો છે જે ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોની મદદથી મેળવી શકાય. ત્યાર પછી રોકેટ, મિસાઇલ, અવકાશયાન, રિમોટ સેન્સિંગ વગેરેની શોધ થઈ, જેના દ્વારા અવકાશ ટેકનોલોજીનો વિકાસ થયો. અવકાશ ટેકનોલોજી છે એનો વિકાસ શેના લીધે થયો? વિમાન, અવકાશયાન, ત્યાર પછી સેટેલાઇટ વગેરેની મદદથી અવકાશ ટેકનોલોજીનો વિકાસ થયો. રિમોટ સેન્સિંગ જેવી ટેકનોલોજી છે જેના દ્વારા આપણે જાણીએ છીએ કોઈ જગ્યાએ વાવાઝોડું થયું હોય, ભૂકંપ થયો હોય, તો સેટેલાઇટ દ્વારા રિમોટ સેન્સિંગની મદદથી આમના ફોટાઓ આપણા સુધી મોકલવામાં આવે છે, બરાબર.
चलो एना पछी खूबज नीचा तापमानो मेळवानी पद्धति थी क्रायोजेनिक्स नो विकास थयो। जो अत्यारे तमारा सिलेबस में भी आ पॉइंट निकली गयो, जूना सिलेबस में आ अवारनवार पूछातो प्रश्न हतो, खूबज नीचा तापमानो मेळवानी पद्धति थी खाली जग्यानो विकास थयो, तो क्रायोजेनिक्स जेनाथी बर्तन ने एकदम कम्प्रेस करी शकाय खूबज नीचु तापमान। तो आपणे जे सेटेलाइट ने मोकलीए એમાં જે અવકાશયાનનું બળતણ હોય છે એને ક્રાયોજેનિક્સ પદ્ધતિથી ભરવામાં આવે છે, જે તમે કદાચ સાંભળેલું પણ હશે, ઘણી વખત ન્યૂઝમાં જોતા હોય, પીએનએસવી અવકાશયાનનું લોન્ચિંગ હોય ત્યારે આ વસ્તુનો ઉપયોગ કરે છે। એરોપ્લેનની જે ટેકનોલોજી છે એ તરલ યંત્રશાસ્ત્રની મદદથી અસ્તિત્વમાં આવી, જે આપણે તરલ મિકેનિક્સમાં ભણીશું, રાઈટ। ત્યાર પછી ફેરેડેના જે સિદ્ધાંતો છે વિદ્યુત ચુંબકીય પ્રેરણના, એના ઉપરથી જનરેટર અસ્તિત્વમાં આવ્યા। આમ ઘણી બધી વસ્તુઓ છે કે જે ટેકનોલોજી કહેવાય અને એની અંદર ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતો કાર્ય કરે। જો ભૌતિક વિજ્ઞાન ના હોત તો આજે આપણી પાસે વીજળી જ ના હોય, અને વીજળી ના હોય તો વિચારો આપણું જીવન ફરીથી પાછું આદિમાનવ જેવું થઈ જાય। મોબાઈલ વીજળીથી ચાલે, ટીવી કમ્પ્યુટર આ બધું જ વિદ્યુતથી ચાલે, અને વિદ્યુત એ ટેકનોલોજીની માતા છે, અને વિદ્યુત એ ભૌતિક વિજ્ઞાનની એક શાખા છે। તો હવે તમે વિચારી શકો કે ટેકનોલોજીના વિકાસમાં ભૌતિક વિજ્ઞાનનો કેટલો ફાળો છે, બરાબર।